દાવલ વરેઠા અને દાલિસનાના ગ્રામજનો અને ખેડૂતોને મળ્યું નર્મદાનું પાણી. રાજકારણીઓને લોકસભાની ચૂંટણી પહેલા મળી સફળતા. ચૂંટણી બહિષ્કારની માનતા પૂર્ણ થતા હવે સ્થાનિક આગેવાનોનો રસ્તો ખુલ્યો. નિજામપુર, જસપુર સહિતના 5 ગામના તળાવમાં પાણી નાખવામાં આવ્યું. પાણી નહીં તો મત નહીંની બાધા પૂર્ણ. ચૂંટણી બહિષ્કારની બાધા છૂટી. દાવલના કીર્તિભાઈની ચપ્પલ પહેરીને બાધા પૂર્ણ કરાઈ. દાલિસના વેરાઈ માતાના મંદિર ખાતે રામસિંહ ઠાકોર સહિત તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી પણ રહ્યા હાજર. દાવોલ, વરેઠા અને દાલિસના ગ્રામજનોએ 5 ગામના તળાવમાંથી લીધું પાણી. વેરાઈ માતાના મંદિરમાં મહંતે પૂજાવિધિ કરીને બાધા છોડાવી. 5 ગામના ખેડૂતો અને લોકોને સરકારનો માન્યો આભાર. 5 ગામની મહિલાઓએ ગરબે ઘૂમી જવેરા લઈ મંદિરમાં ચડાવ્યા. મંદિર પરિસરમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ગણેશ ચતુર્થીના દિવસે ખૂબ જ આનંદથી લોકોએ ઉજવણી કરી. દાવોલના કીર્તિભાઈ ચૌધરીએ જળ ન આવે ત્યાં સુધી ચપ્પલ ન પહેરવાનો કર્યો હતો આગ્રહ. મંદિર પરિસરમાં લોકોને જયઘોષ કરી કીર્તિભાઈ ચૌધરીને ચપ્પલ પહેરાવ્યા. મંદિર પરિસરમાં પ્રતાપસિંહ પરમાર અને નરેશભાઈ ચૌધરી અને લક્ષ્મણજી ઠાકોર, ગીતેશભાઈ જોશી સહિત હાજર રહી પૂજાવિધિ કરી. ભારતીય કિસાન મોરચાના પ્રમુખ પ્રભુદાસજી પટેલ અને મંત્રી સનાજી ઠાકોરે આપી મીડિયાને વિગતો. દાલિસના વેરાઈ માતાના મંદિરથી ડીજે સાઉન્ડ સાથે 5 ગામોના તળાવમાંથી પાણી લાવવામાં આવ્યું. મંદિર કેમ્પસમાં સુખડી અને ચા પાણીની પણ વ્યવસ્થા કરાઈ. દાવોલ, વરેઠા અને દાલિસના ગ્રામજનો હવેથી કોઈ પણ ચૂંટણી લડી શકશે. રાજકારણીને લોકસભાની ચૂંટણી પહેલા થઈ મોટી રાહત. વધુ સમાચારો માટે જોતા રહો સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે ઓનલાઈન ટીવી ન્યૂઝ. શું કહેશો આ જે આજે કાર્યક્રમ છે બાબતે? આ ખેડૂતોનો ઉત્સાહ છે, પાણીનો મુદ્દો હતો અને સરકારે પ્રશ્ન સોંપડી અને પાણી તળાવ ભરી આપ્યું એટલે આનંદ આનંદ થયો અને આ માતાજીની બાધા કરવા માટે ખેડૂતો વિચાર છે. શું કહેશો આજે કેવો આનંદ છે ને શું માહિતી? આજે અમારે બહુ જ આનંદ છે, ખૂબ લોકો ખુશ છે. કેમ કે અમે અમારી જે વિકટ પરિસ્થિતિ હતી, પશુ પંખી અને જાનવરો અને માનવ દરેક માટે પાણીની વિકટ પરિસ્થિતિમાં જ્યારે અમે સરકાર સમક્ષ માગણી મૂકી અને બહિષ્કાર કરેલો 3-4-5 ગામે મળી અને એ બહિષ્કારમાં અમે પાણી માગ્યું અને પાણી અમને સિંચાઈ યોજના સરકારે આપી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમને આ પ્રજા અમે પરતુક ભંજન વિક્રમ રાજાનું ઉપનામ આજે આપીએ છીએ એ પબ્લિક ખૂબ ખુશ છે અને લોકો ખૂબ ખુશીથી આજે પધાર્યા છે અને માતાજીની બાધા માનતા કરી અને ખૂબ ખૂબ અભિનંદન સરકારને અને માનનીય વડાપ્રધાન મુખ્યમંત્રીને વડાપ્રધાનશ્રીને દરેકને ખૂબ અભિનંદન આપે છે અને ખૂબ ખૂબ અમારી આ પરિસ્થિતિની જે માગણી અમારી હલ કરી અને ઝડપીમાં ઝડપી ઇતિહાસ કે આખા ગુજરાતમાં વહેલામ વહેલી આ યોજના જો થઈ હોય તો અમારા આ ગામોની અને આ ગામો થકી 3 ગામો થકી બીજા 25-27 ગામનો સિંચાઈનો જે પ્રશ્ન છે એ હલ થઈ ગયો છે અને અમે ખૂબ ખુશ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. બોલો શ્રી વેરે. શું નામ આપનું? ચૌધરી કીર્તિભાઈ ચલાભાઈ, ગામ ડાઉન. આ પાણી માટે આપી બાધામાં દે શું થયું હવે? અમે પાણી માટે જે 3.5 વર્ષ પહેલા 3 ગામમાં હોય 3 ગામના લોકોએ ભેગા મળી અને આ જ મંદિરના સાનિધ્યમાં અમે જે બહિષ્કાર કર્યો તો ચૂંટણીનો મેં પોતે ચપ્પલની બાધા પણ રાખી હતી અને 3 ગામોના 3 ગામ પંચાયતોના લોકોએ એટલું
બધો સાથ સહકાર આપ્યો અને એક પણ વોટ અનેક ચૂંટણીઓ થઈ પણ ના આપ્યું અને અમને સહકાર આપ્યો. અમારી વાત સરકારે સાંભળી, અમે સરકારના ખૂબ ખૂબ આભારી છીએ. અને ગુજરાતમાં ઐતિહાસિક કામ અમારું સરકારે કરિયાલું છે. અમે જેટલો ગુજરાત સરકારનો આભાર માનીએ એટલો ઓછો છે. અને અમારું જેટલું માગ્યું હતું એના કરતાં પણ સરકારે અમને સવાયું આપ્યું છે. એટલે અમે ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છીએ.